ઉત્તરશી પોલીસે દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાંથી નકલી આઈફોન રેકેટ ચલાવતી મેરઠ ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે, જેમની પાસેથી 2 નકલી આઈફોન મળી આવ્યા છે. આ ગેંગ ભારતના વિવિધ શહેરોમાં જઈને મોટા કોમર્શિયલ સ્થળો અને આઈટી ઉપર હુમલો કરતી હતી. આ ગેંગ ભારતના વિવિધ શહેરોમાં જઈને મોટા કોમર્શિયલ સ્થળો અને આઈટી ઉપર હુમલા કરતી હતી. ઉદાહરણ તરીકે વિસ્તારમાં જઈને તેઓ નકલી આઈફોનને બ્રાન્ડેડ આઈફોન કહીને સસ્તા ભાવે વેચતા હતા. દિંડોશી પોલીસ સ્ટેશનની હદમાં આવી 2 ઘટનાઓ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત મુંબઈના ડઝનબંધ પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ આઈફોન વેચાણના કેસ નોંધાયેલા છે. દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મોબાઈલ ડેટાના આધારે આરોપીની ઓળખ કરી હતી. પોલીસે નાગપાડા વિસ્તારમાંથી 47,000 રૂપિયા રોકડા અને 20,000 રૂપિયાની કિંમતનો ડુપ્લિકેટ ફોન જપ્ત કર્યા છે. ધરપકડ કરેલા આરોપીઓમાં સામી અહેમદ, ગુલફામ અહેમદ, આદિલ નવાબ અહેમદ અને અહેમદ નવાબ શમીમ અહેમદ, જે ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી છે, તેઓની ધરપકડ કરી છે, જે મુંબઈ સહિતના દેશના મોટા શહેરોમાં જઈને ભાડેથી રહેતા હતા અને ત્યાં આઈફોનનું લેટેસ્ટ વર્ઝન કહીને આવા ડુપ્લિકેટ ફોન લાખો રૂપિયામાં વેચતા હતા. તો આ ટોળકી મોટાભાગે આઈટી પાર્ક, કોમર્શિયલ સ્થળો અને હાઈ પ્રોફાઇલ વિસ્તારોમાં જઈને ફોન વેચવા માટે હાઈ પ્રોફાઇલ હોવાનો ડોળ પણ કરે છે અને પહેલાં સામેની વ્યક્તિના મનમાં છેડછાડ કરવાનો પણ પ્રયાસ કરે છે. બાદમાં 1.5 લાખની કિંમતનો આઈફોન માત્ર 70,000માં વેચી દે છે તો ક્યારેક 90,000માં, અને તે લોકો તરત જ ફરાર થઈ જતા હોય છે. બાદમાં જ્યારે ગ્રાહક દ્વારા ફોન સ્ટાર્ટ કરવામાં આવે ત્યારે ખબર પડે કે તેમાં કોઈ જ ફંક્શન ઓપન થતું નથી અને છેતરાયાનો ભાસ થતો હોય છે. દિંડોશી પોલીસ સ્ટેશનને એક એસે ગેંગ કા પર્દાફાશ કિયા હૈ જો આરોપી ઓરિજિનલ આઈફોન કે નામ પે ડુપ્લિકેટ આઈફોન બેચતે હૈ. એસે જો આરોપી હૈ વો મેરઠ કે મોવાના કે રહેને વાલે હૈ. યે જો આરોપી હૈ વો અંતરરાજ્ય આરોપી હૈ, ઉનકો પકડ કે ઉનકે ગેંગ કા પર્દાફાશ કિયા હૈ. बात ऐसी है कि 3 महीने के पहले दिंडोशी पुलिस स्टेशन के हद में जो ओबेराय मॉल है वहाँ पे जो फरियादी है रविंद्र आहिर, इनको 3 आदमी ने मिलकर एक आईफोन दिखाया था. हालांकि वो आईफोन ओरिजिनल था जो कि उन्होंने आईफोन के गैलरी में जाके चेक किया था. उनका डील होने के बाद उन्होंने 80,000 रुपये को आईफोन ख़रीद लिया था. घर पर जाने के बाद उनको ऐसा पता चला कि वो आईफोन डुप्लिकेट है. तो उनके साथ चीटिंग होने के वजह से उन्होंने दिंडोशी पुलिस स्टेशन में गुना दाखिल किया था. दिंडोशी पुलिस स्टेशन के डिटेक्शन की टीम, उन्होंने 3 महीने से लगातार इस गैंग के पीछे काम किया. उसमें ऐसा समझ में आया कि ये जो लोग हैं वो मेरठ के रहने वाले थे और बेंगलोर, आंध्र प्रदेश, विजयवाड़ा, तमिलनाडु, मुंबई, नवी मुंबई, इन कई जगहों पे उन्होंने ऐसा गुना किया है. तो पिछले हफ्ते में ये जो लोग हैं वो नागपाड़ा मुंबई सेंट्रल में आने की खबर पुलिस को मिली थी, जो कि तांत्रिक विश्लेषण और खबरियों के माध्यम से इन्फॉर्मेशन मिल गया था. तो पुलिस ने लगातार 3 दिन उधर जाल बिछा के नागपाड़ा मुंबई सेंट्रल से 3 आरोपियों को गिरफ्तार किया था, उनको हिरासत लिया था. उनके जो नाम है शमी अहमद, गुलफाम अहमद, अदिल नवाब अहमद और अहमद नवाब शमीम अहमद, इन 3 लोगों को गिरफ्तार करने के बाद उनके पास से अभी तक 47,000 रुपीज़ और 2 डुप्लिकेट आईफोन, ऐसा 67 रुपीज़ की मालमत्ता जो है वो सीज़ की है.